સુરતની એરલાઇન્સ કંપની વેન્ચ્યુરા એર કનેક્ટ દ્વારા બે હજાર બાવીસથી નવ સીટર વિમાનો વડે સુરતથી અમદાવાદ સુરતથી ભાવનગર સુરતથી રાજકોટ અને સુરતથી અમરેલી અને સાંજના સમયે વધુ એક સુરતથી અમદાવાદ એમ પાંચ સેક્ટર પર દૈનિક ફ્લાઇટ ચલાવવામાં આવી રહી છે રાજ્ય સરકાર દ્વારા એરલાઇન્સ કંપની વેન્ચ્યુરા એર કનેક્ટ સાથે રાજ્યમાં વિવિધ શહેરોને પરસ્પર હવાઈ માર્ગે જોડવા માટે કરાર કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે આ પ્રકારના હવાઈ માર્ગ પર હવાઈ સેવા પૂરી પાડવા માટે દુનિયામાં સૌથી સુરક્ષિત કેટેગરીમાં સામેલ એવા સેન્સના ગ્રાન્ડ કેરવાન દ્વારા પૂરી પાડવામાં આવી છે વેન્ચ્યુરા દ્વારા ચલાવવામાં આવી રહેલા વિમાનોમાં નવ પેસેન્જર અને બે પાયલોટ સાથે ઉડાન ભરી છે અને સેક્ટર પ્રમાણે સુરતથી ભાવનગર ત્રીસ મિનિટમાં સુરતથી અમરેલી પિસ્તાળીસ મિનિટમાં સુરતથી અમદાવાદ સાઠ મિનિટમાં અને સુરતથી રાજકોટ સાઠ મિનિટમાં સફર પૂર્ણ થાય છે રાજ્ય સરકારના સહયોગથી શરૂ થયેલી આ ઝડપી હવાઈ સેવાનો ઇમરજન્સીના સમયે વૃદ્ધ અશક્તો માટે તો ફાયદો થાય જ છે પરંતુ તેની સાથોસાથ ઉદ્યોગો અને પ્રવાસનને પણ મોટો લાભ થઈ રહ્યો છે તેમજ મોટા વિમાનોની માફક લાઈવ ટ્રેકિંગ પણ કરી શકાય છે સુરતના વેન્ચરા ગ્રુપ દ્વારા નવ સીટની ફ્લાઇટો ચાલુ કરવામાં આવી હતી તેમાં સુરત અમદાવાદની બે ફ્લાઇટો અમરેલી રાજકોટ અને ભાવનગરની એક એક ફ્લાઇટ એ જવા માટેની વ્યવસ્થા કરી હતી અને એકદમ રિઝનેબલ બે હજારથી બાવીસસો રૂપિયાના ભાડા સાથેની આ ફ્લાઇટો ચાલુ થઈ હતી એનો ખૂબ ઉપયોગ થતો હતો પરંતુ એમની પાસે વેન્ચરા પાસે બે જ વ્હીકલ હતા એમણે નવું ત્રીજું વ્હીકલ લીધું છે વ્હીકલ વેકલને આજે એમને પરમિશન મળી અને આજથી એ પહેલી ઉડાન સુરત થી અમદાવાદ જઈ રહ્યું છે સુરત એરપોર્ટ પર યોજવામાં આવેલ સમારોહમાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ઉદ્યોગપતિ સૌજી ધોળકિયાએ વિમાનને લીલી ઝંડી આપી સુરત શહેર અને ગુજરાત રાજ્યને સમર્પિત કર્યું હતું ઉલ્લેખનીય છે કે વેન્ચ્યુરા એરલાઇન્સ સેવા રાજ્યમાં બે હજાર ચૌદથી ચાલી રહી છે પહેલા એક જ સિટી સાથે જોડતી ફ્લાઇટ હતી જે હવે પાંચ શહેરોમાં જઈ રહી છે બે હજાર ચૌદમાં એક પ્લેન હતું ત્યારબાદ વધુ એક પ્લેન આવ્યું હતું જ્યારે હવે વધુ એક પ્લેન સાથે ઝડપથી જે તે સિટીમાં પહોંચી શકશે